કોરોનાની મહામારી દરમિયાન છેલ્લા 9 મહિનામાં ભારત દેશમાં 100 કરોડ લોકોને વેક્સિન અપાઈ હોય જેને લઈને દેશભરમાં ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં વરાછા ખાતે આવેલ હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતે 40,000 થી વધુ વેક્સિનના ડોઝ મુકાયા હોય જેને લઈ મેયર હેમાલીબેન બોકાવાલા સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં રંગોળી પણ કરાઈ હતી અને બલૂન છોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતા બિરદાવી હતી આજે સમગ્ર દેશમાં વેક્સિનનો 100 કરોડના ટાર્ગેટને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ વેક્સિનેશનના 100 પ્રથમ ડોઝ આપણે 100% પૂર્ણ કર્યા છે આજે સુરત મહાનગરપાલિકાના તમામ વહીવટી કર્મવીરો સાથે આરોગ્યની તમામ ટીમ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી વરાછા હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતે આજે આપણે 40,000થી વધુ લોકોને વેક્સિન પૂરી પાડી છે ત્યારે આજે આ 100% વેક્સિન પૂર્ણ કરવા બદલ અને 100 કરોડ વેક્સિન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે આ હેલ્થ સેન્ટર ઉપર આપણે એક ઉજવણીનો માહોલ છે તેની રંગોળી કરીને આકાશમાં બલૂનો ઉડાડીને આપણે સાચા અર્થમાં કોરોના મુક્ત શહેર કોરોના મુક્ત રાજ્ય અને કોરોના મુક્ત દેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કોરોનાની રસી લેવામાં પણ સુરતીઓએ સૌથી વધુ વેક્સિન લેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે ભારતમાં 100 કરોડ લોકોના વેક્સિન સાથે જ સુરતમાં 100% પ્રથમ ડોઝ અપાયા હોવાનું પણ સુરત મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત